हाँ सर, तो पहला एमसी एक पदार्थ 0.01 किलोग्राम छे, एक पदार्थ 0.01 किलोग्राम छे, तेनो वेट बी बराबर 2 कैरेट/मीटर/सेकंड ना वेग थी, तेनो वेग 2 कैरेट/मीटर/सेकंड ना वेग थी फेंकवामां आवे छे। x=0, y=20 पर थी तेना तेना पोजीशन तेना पोजीशन ना यहाँ खाली जगह से पोजीशन ना यहाँ खाली जगह से ऑप्शन छे। पोजीशन ना यहाँ में 4 0 20 4 0 4 4 20 तो 2 कैरेट/मीटर/सेकंड नाखवामां आवे छे। વેઇટ આટલો, એનું પ્રારંભિક સ્થાન આટલું છે, વેઇટ 2 કેરેટ/પાઈ હોય તો 2 સેકન્ડ બાદ એના પોઝિશન ના અહીંયા કેટલા હશે? તમારું શું માનવું છે? બે સેકન્ડ પછી એના એક્સ અને વાય કોઓર્ડિનેટ યાને યા કેટલા હશે? 4:20 4 20 4 20 બરાબર છે, જો સમજાય બે કઈ દિશામાં છે? એક્સ દિશામાં છે, વાય દિશામાં તેનો વેગ નથી, તો વાય દિશામાં એના યામ નહીં બદલાય, એટલે વાય દિશામાં ફિક્સ છે 20 મીટર। ખબર પડી મેં તમને શું કહું છું? એનો વેગ કઈ દિશામાં છે? એક્સ દિશામાં છે, કેરેટ ઓફ વાય। હવે આપણે એવું કહીએ 1 સેકન્ડમાં 2 મીટર અંતર કાપે, કારણ કે એનો વેગ 2 મીટર/સેકન્ડ છે, તો 2 સેકન્ડમાં એ કેટલું અંતર કાપે? તો 2 2 4 4 મીટર અંતર કાપે। એનો મતલબ એવો હતો પહેલા એ 0 અંતર હતો, હવે 4 મીટર અંતર હશે, માટે 4 મીટર 20 મીટર, માટે જવાબ આવશે 4 20 મીટર। ખબર પડી? ના પડી હોય તો કેજો, વાંધો નહીં, ઉતાવળ નથી, સમજ પડી જોઈએ પેપરના એમસીક્યુમાં। ખબર પડી? કોઈને તકલીફ? એનો વેગ કઈ દિશામાં છે? સ્ટ્રેન્થ એક્સ દિશામાં, તો 1 સેકન્ડમાં 2 મીટર અંતર કાપશે, તો 2 સેકન્ડમાં 4 મીટર અંતર કાપશે, એક્સ દિશામાં 4 મીટર અંતર કાપશે, વાય દિશામાં 20 મીટર પર હતો, પછી પણ 20 મીટર પર રહેશે, કારણ કે એનો વેગ તો માત્ર એક્સ દિશામાં છે, એટલે વાય દિશામાં અંતર 20 મીટર જ રહેશે। ખબર પડી? ઉજ્જવલ, દાનિયસ, બીજો યસ, હા સર, હા સર, ઓકે, સર કોઈને પણ થોડું દેખાતી હોય ક્લિયર નહીં દેખાય. તો દેખાતું નથી ક્લિયર? હવે પ્રાચી દેખાય છે? સર, કમ્પ્લીટ દેખાય છે. ઓકે, હવે બધાને ક્લિયર દેખાય છે? મને નહીં દેખાતો, હું ફરી જોઈન થઉં. હા, યસ બોલે છે, હા સર, હા, પરિવાર જોઈન થઈ ગયા। ચલો બીજો એમસીક્યુ છે, તો બીજો એમસીક્યુ सदिश ए बराबर 4 कैरेट/वाई, 3 कैरेट/जे, 12 कैरेट/के। सदिश ए बराबर 4 कैरेट/वाई, 3 कैरेट/जे, 12 कैरेट/के अने एक्स अक्ष वच्चे
નોકોન ખાલી ગયા હશે. સદી સેમ બરાબર 4 કેરેટ ઓફ આઈ, 3 કેરેટ ઓફ જે, 12 કેરેટ ઓફ કે અને એક્સ અક્ષ વચ્ચેનો કોણ ખાલી ગયા હશે. ઓપ્શન છે સાઇન ઇનવર્સ 3/13, સાઇન ઇનવર્સ 4/13, કોસ ઇનવર્સ 4/13, કોસ ઇનવર્સ 3/13. તો સદિશ અને એક્સ અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો હશે? સી સી આવશે. હા સર. 4/13. ઓકે, જો સદિશ બરાબર 4 કેરેટ ઓફ આઈ, 3 કેરેટ ઓફ જે, 12 કેરેટ ઓફ કે, એક્સ અક્ષ એટલે આપણે કેરેટ ઓફ આઈ લેવાનું, એક્સ ઇઝ અમાર કેરેટ ઓફ આઈ, ધારો કે ઉઠી તો વાય અક્ષ તો કેરેટ ઓફ છે, ઝેડ અક્ષ તો કેરેટ ઓફ કે. હવે આની વચ્ચેનો ખૂણો જોઈએ છે, બે સદિશો વચ્ચેનો ખૂણો કોસ થીટા બરાબર ઇ ડોટ બી અપોન મોડ ઓફ એ, મોડ ઓફ બી લખાય અને કોસ થીટા બરાબર ઇ બરાબર 4 કેરેટ ઓફ આઈ, 3 કેરેટ ઓફ જે, 12 કેરેટ ઓફ કે અને બી બરાબર કેરેટ ઓફ આઈ. અને કોઈ પણ સદિશ નું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગના સરવાળા વર્ગમૂળ, તો 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 12 નો વર્ગ, અહીંયા પણ 1 નો સ્ક્વેર વત્તા 0 સ્ક્વેર, અને આવશે આઈ ડોટ આઈ 1 એટલે 4 ગુણાકારમાં 1, જે ડોટ આઈ 0, એ ડોટ આઈ 0. તમને ખબર જ હશે આઈ ડોટ આઈ 1, આઈ ડોટ જે અને આઈ ડોટ કે 0 આવશે. અને અહીંયા આવશે 12 નો વર્ગ 144 વત્તા 9 વત્તા 16, અને અહીંયા આવશે માટે 4/25 એટલે 169, અને અહીંયા આવશે 4/13 બરાબર કોસ થીટા, માટે થીટા બરાબર કોસ ઇનવર્સ 4/13. તો આનો ખૂણો આવશે 4/13, જવાબ આવશે સી. તો આનો જવાબ સી આવશે. તો બીજો પ્રશ્ન છે, વર્નિયર કેલિપર્સ માં, વર્નિયર કેલિપર્સ માં મુખ્ય સ્કેલ પરના, મુખ્ય સ્કેલ પરના એમ કાપાઓ, મુખ્ય સ્કેલ પરના એમ કાપાઓ, મુખ્ય સ્કેલ પરના એમ કાપાઓ એ વર્નિયર સ્કેલના, એ વર્નિયર સ્કેલ પરના એમ પ્લસ 1 કાપા પર સંપાત થાય છે. મુખ્ય સ્કેલ પરના એમ કાપાઓ વર્નિયર સ્કેલ પરના એમ પ્લસ 1 કાપાઓ પર સંપાત થાય છે. જો મુખ્ય સ્કેલ પરના
બે કાપા વચ્ચેનું અંતર મુખ્ય સ્કેલ પરના બે કાપા વચ્ચેનું અંતર ડી યુનિટ હોય, ડી એકમ હોય, ડી એકમ હોય તો સાધનની લઘુત્તમ માપ શક્તિ, સાધનની લઘુત્તમ માપ શક્તિ ખાલી જગ્યા હોય ઓપ્શન છે બી અપોન એમ માઇનસ વન, ડી અપોન એમ પ્લસ વન, ડી અપોન એમ, એમ ડી અપોન એમ પ્લસ વન. તો લઘુત્તમ માપ શક્તિ આપણે શોધવાની છે વર્નિયર સ્કેલ પરના. તો આપણને એવું કીધું છે કે મુખ્ય સ્કેલ પરના એમએસડી મીન સ્કેલ ડિવિઝન, મુખ્ય સ્કેલ પરના એમ કાપો એમ પ્લસ વન વીએસડી સાથે સંપાત થાય છે. વીએસડી એટલે વર્નિયર સ્કેલ પરના ડિવિઝન નું મૂલ્ય, ડિવિઝન એટલે કાપવાનું મૂલ્ય. તો આપણે એવું લખી શકીએ એમ પ્લસ વન વીએસડી વર્નિયર પરના એમ પ્લસ વન કાપાઓ એમએસડી ના એમ કાપા સાથે સંપાત થાય. તો વન વીએસડી નું એક મુખ્ય સ્કેલ પરના એક વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય એમ અપોન એમ પ્લસ વન એમએસડી થાય, મુખ્ય સ્કેલ પરના કાપાનું મૂલ્ય. લઘુત્તમ માપ શક્તિ લિસ્ટ સર બી આવે છે, બી આવે છે. ઓકે બરાબર, બી બી બીજું ઓકે ચેક કરી લઈએ. લઘુત્તમ માપ શક્તિ લિસ્ટ કાઉન્ટ બરાબર 1 એમએસડી માઇનસ 1 વીએસડી, મુખ્ય સ્કેલ પરના એક કાપાનું મૂલ્ય માઇનસ વર્નિયર સ્કેલ પરના એક કાપાનું મૂલ્ય. મુખ્ય સ્કેલ પરના એક કાપાનું મૂલ્ય રવાનો પણ વર્નિયર સ્કેલ પરના એક કાપાનું મૂલ્ય એમ અપોન એમ પ્લસ 1 એમએસડી થશે. હવે તમે લસા લઈ લો એમ પ્લસ વન માઇનસ એમ અપોન એમ પ્લસ વન એમએસડી, અને આપણે એમ ઉડાઈ નાખો વન અપોન એમ પ્લસ વન, અને મુખ્ય સ્કેલ પરના એક કાપાનું મૂલ્ય ડી એકમ છે. અહીંયા આવશે ડી અપોન એમ પ્લસ વન એકમ, આ આવશે લઘુત્તમ માપ શક્તિ. આનો જવાબ આવશે બી, ડી અપોન એમ પ્લસ વન. ખબર પડી બધાને? પ્રાચી ખબર પડે છે? ના સર, ફરીથી સમજાવો. જો આ પેલું LC is equal to all step થી. ઓકે, જો મુખ્ય સ્કેલ પરના m કાપા o વર્નિયર સ્કેલ ના m + 1 કાપા સાથે સંપાત થાય છે એવું એ લોકો આપે છે. એટલે આપણે મુખ્ય સ્કેલ પરના m કાપા વર્નિયર સ્કેલ ના m + 1 કાપા સાથે સંપાત થાય. આપણે ઉલટું લખવા એમ પ્લસ વન વર્નિયર સ્કેલ ના કાપા એમ કાપા એમએસડી સાથે સંપાત થાય, તો એક વીએસડી નું મૂલ્ય કેટલું? તો આનો ક્રોસ ગુણાકાર એમ અપોન એમ પ્લસ વન એમએસડી. કોઈ પણ સાધનની લઘુત્તમ માપ શક્તિ એમએસડી માઇનસ વીએસડી લખાય. એક એમએસડી રવા દેવાનું, કારણ કે એમએસડી નું મૂલ્ય આપ્યું છે મુખ્ય સ્કેલ પરના બે કાપા વચ્ચેનો અંતર ડી એકમ છે. એટલે આપણે વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય લખી દે એમ અપોન એમ પ્લસ વન MSD, BSD ને ટાઈ. હવે આપણે MSD કોમન કરીએ તો લસા લીધો M plus 1 minus M ઉપર M plus 1, ખબર પડી? લસા લસા લઈએ તો આ ગુણાશે, એમાંથી એક M ઉડી જશે, તો 1 upon M plus 1. પણ મુખ્ય સ્કેલ પરના એક કાપન મૂલ્ય કેટલા એકમ છે? D એકમ. તો અહીંયા લખીએ D એકમ, તો આનો જવાબ આવે D upon M plus 1. ખબર પડી? હા સર, ક્લિયર. ઓકે, બધા હું લખાઈ ગયા એટલે મને કહી દેજો, પછી આપણે આગળ જઈએ. થઈ ગયું સર? થઈ ગયું. ઓકે કૃષ્ણ, થઈ ગયો તારું? હા સર. ચલો, બધા
हाँ सर चलो तो आगे पढ़ लीजिए। जी सी अने एच, जी सी अने एच ए फंडामेंटल अचरांको छे। फंडामेंटल એટલે મૂળભૂત અચરાંકો છે, મૂળભૂત અચરાંકો છે। જી સી એચ એ મૂળભૂત અચરાંકો છે, તો ટાઈમ નો એકમ, ટાઈમ નો એકમ ઓપ્શન છે SCYG, HGYC, C raised to 5, SCYG, and HGC raised to 3. तो G, C અને H મૂળભૂત અચળાંકો છે, તો T નો એકમ કયો હશે? Under root of SCYG, under root of hg by c raised to 5, પછી sc by g, hg e raised to 3. સમયનો પારિમાણિક સૂત્ર કોને મળતું આવતું હશે? આવું હોય તો મેં તમને એક શોર્ટકટ આઈડિયા બતાવું છું આજે. જ્યારે સમયનો અચળાંક શોધવાનો હોય તો બહુ લાંબી ગણતરી ના કરવી હોય તો પ્લાન્ટનો અચળાંક જૂલ સેકન્ડ એનો એકમ છે ન્યુટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. તો ન્યુટન માટે m1 l1 ટી રેસ ટુ માઇનસ 2, મીટર માટે l સ્ક્વેર, કિલોગ્રામ માટે m સ્ક્વેર, જવાબ આવશે m રેસ ટુ માઇનસ 1 L cube T raised to minus 2. તો આવશે M raised to minus 1 L cube T raised to minus 2. અને G આવ્યો C એટલે મીટર પર સેકન્ડ, અહીંયા આવશે L1 T raised to minus 1. હવે પહેલા ઓપ્શનમાં આપણે કિંમત મૂકી દઈએ C by G. H નું પારિમાણિક સૂત્ર M1 L2 T raised to minus 1, C માં L1 T raised to minus 1, અને અહીંયા આવશે G માં M raised to minus 1 L cube T raised to minus 2. તમે ચેક કરો અહીંયા L1 T raised to minus 1 ગયા, minus 2 આવશે, અને અહીંયા આવશે M1 L cube T raised to minus 2, નીચે પણ M raised to minus 1 L cube T raised to minus 2. તો આ તો ઉડી જશે, આ ઉડી જશે, અહીંયા આવશે M square નું વર્ગમૂળ M, તો આનો જવાબ આવશે M. તો આપણે તો સમય શોધવાનો છે એટલે ખોટું છે. બીજો પોઈન્ટ hg by c raised to 5, તો અહીંયા h બરાબર m1 l2 t raised to minus 1, g બરાબર m raised to minus 1 l cube t raised to minus 2 upon c બરાબર l1 t raised to minus 1 ની 5 ઘાત. એ કામ કરે m raised to 1 ગયા, l raised to 5 રહ્યા, અને t raised to minus 3 રહ્યા, તો l5 t raised to minus 5, તો અહીંયા આવશે t square, તેનું આવશે વર્ગમૂળ t, માટે આઈ ગયો, માટે આનો જવાબ છે g by c raised to 5. પેલું ચરે છે વાળી રીત છે ને બહુ લાંબી પડે, જો આના પારિમાણિક સૂત્ર મૂકી દે તો એ ચકાસો આનો બહુ અનુકૂળ રહે, તો આપણને તરત જવાબ મળી જાય, તો આપણે ખાલી બધાના પારિમાણિક સૂત્ર જે તે માં મૂકી દેવાના, એટલે ડાયરેક્ટ આપણને ખબર પડે દોઢ છે કે સમય છે, કોનું પારિમાણિક સૂત્ર છે એનો આપણને ખ્યાલ આવે. ખબર પડે છે કોઈને આમાં તકલીફ? પ્રાચી ખબર પડી? હા સર પડી ખબર. ઓકે હર્ષ? હા સર ખબર પડી.
તો આના પારિમાણિક સૂત્ર મૂકીને આપણને તરત જવાબ મળી શકે. લખી કહું છે શ્રી હર્ષ યશ સર. હા સર, મારું નહીં લખાય. ઓકે સર, કઈ દેખાતો નહીં ને મને બરાબર. મેં એવું કહું છું, બીજો પપ્પાનું નેટવર્ક હોય ને તો નેટ કનેક્શન થી જોઈન થઈ જાય. ઘણી બધી વાર કેવું હોય કે નેટ ની સિગ્નલો વીક પડતી હોય તો તું બીજા સિગ્નલ થી જોઈન થઈ જાય ને. જોઈન થયો ફરી હે? મેં તમને સ્ક્રીનશોટ મોકલો, જો મને એવું જ દેખાય છે. અત્યારે જોવા જઈશ તો મારે બધું કેવું તમારે તમને દેખાતું બંધ થઈ જશે. જે અત્યારે તમને અત્યારે બધા દેખે છે ને સ્ક્રીન, એ મારે હટાવી દેવો પડે ને પછી તમારી સિગ્નલ દેખાય. એટલે મારે અત્યારે એવું નથી. આ લખાઈ ગયું છે બધાને? હા સર, લખાઈ ગયું છે. યસ, એવું હશે તો વિડિયો રેકોર્ડિંગ મોકલી દેશે હર્ષ, તો એની ચિંતા ના કરીશ. થોડું દેખાતું હોય તો ટ્રાય કર. હર્ષ હવે ગુરુત્વીય જીઓટેશનરી સેટેલાઇટ ને શું કહે છે હર્ષ? જીઓટેશનરી સેટેલાઇટ ગુજરાતી માં એને શું કહેવાય? સર પોલર સેટેલાઇટ એવું કઈ કહે છે. શું કહે છે? ભૂસ્તિરૂપ. યસ, હા તો લખો તો પ્રશ્ન છે. ભૂસ્તિરૂપ ગ્રહણો આવર્તકાળ ખાલી જગ્યા હોય છે. ભૂસ્તિર ઉપગ્રહણો આવર્તકાળ ખાલી જગ્યા હોય છે. ભૂસ્તિર ઉપગ્રહણો આવર્તકાળ ખાલી જગ્યા હોય છે. ભૂસ્તિર ઉપગ્રહણો આવર્તકાળ ઓપ્શન માં છે. 1.5 કલાક, 6 કલાક, 12 કલાક, 24 કલાક. સર 24 કલાક. તો પૃથ્વી પરથી સ્થિર દેખાય એ ઉપગ્રહ ભૂસ્તિર ઉપગ્રહ કહેવાય. તો ભૂસ્તિર ઉપગ્રહ નો અર્થ 24 કલાક નો હશે, કારણ કે આપણે પૃથ્વી પરથી દેખીએ આ સૂર્ય, આ અર્થ અને આ જે સેટેલાઇટ છે જે આપણી સાથે ભ્રમણ કરે તો આપણને સ્થિર લાગ્યા કરે, તો એને ભૂસ્તિર ઉપગ્રહ કહેવાય. તો ભૂસ્તિર ઉપગ્રહ કક્ષીય આવર્તન 24 કલાક નો હોય અને પૃથ્વી પરથી જોતા સ્થિર દેખાય. તો પૃથ્વી પરથી જોતા એ સ્થિર દેખાય એને આપણે કક્ષીય આવર્તકાળ કહીએ છીએ. પૃથ્વી પરથી જોતા આપણને સ્થિર જોવા મળે.
તો આગળ છે ઉડ્ડયનનો સમય અને ઔભી વચ્ચેનો સંબંધ કયો હોઈ શકે? ઉડ્ડયનનો સમય અને ઔભી વચ્ચેનો સંબંધ કયો હોઈ શકે? થીટા સમસ્થિતિ સાથેનો કોણ છે? થીટા સમસ્થિતિ સાથેનો કોણ છે? R બરાબર GT upon tan theta, R બરાબર GT square upon 2 tan theta, R બરાબર GT square upon tan theta, R બરાબર GT upon 2 tan theta. હવે શ્રી તારે ફોર્મ્યુલા લખવાની પડશે ઉડ્ડયનના સમયની અવધિની, પછી આપણે કઈક સંબંધ લઈ આવીએ. તો એક એવો સંબંધ આપણને મળે છે એ આપણે શોધવાનો છે. અવધિનો સૂત્ર શું હોય છે? સર વી ઝીરો સ્ક્વેર સાઇન ટુ થીટા બાય જી. વી ઝીરો સ્ક્વેર સાઇન ટુ થીટા બાય જી. અને ટાઈમ ઓફ ફ્લાઇટ 2b0 sin થીટા બાય જી. 2b0 sin થીટા બાય જી. જી બરાબર. હવે આપણે આ બંને વચ્ચેનો સંબંધ લાવવાનો છે. તો બધામાં b0 છે ને, જે જવાબમાં કોઈ જગ્યાએ b0 ના, આપણે એક કામ કરીએ t² વડે ભાગી, બધી જગ્યાએ t² આવવાના ચાન્સીસ બી છે. એક કામ કરીએ t² બરાબર 4b0 square sin square theta upon g square. આ સમીકરણ નંબર 1. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ. સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા r upon d square બરાબર v0 square sin 2 theta by g બરાબર 4v0 square sin square theta upon g square. તમે છે ને આ v0 square ઉડાઈ નાખો ગયા. હવે r by d square લખી નાખ્યા. g છે ને એમાંથી એક g રહી જશે, એટલે g sin 2 theta upon 4 sin square theta માટે r upon t square બરાબર g sin 2 theta માં 2 sin theta cos theta upon 4 sin square theta. અને અહીં આવશે g cos theta upon 2 sin theta બરાબર r upon t square. અને અહીં આવશે g by 2 sin theta upon cos theta, જેને આપણે લખી શકીએ tan theta, માટે r by d square બરાબર g upon 2 tan theta, માટે r બરાબર g d square upon 2 tan theta. તો આ જે સૂત્ર છે એ g d square upon 2 tan theta ઓપ્શન છે b. ચલો આમાં કોઈને પ્રોબ્લેમ?
કોઈને કોઈ સ્ટેપમાં પ્રોબ્લેમ હોય તો કહી શકો છો. પ્રાચી ખબર પડી? હા સર. અને સાઈન ટુ થીટા બરાબર ટુ સાઈન થીટા કોસ થીટા હોય, સાઈન સ્ક્વેર થીટા માં એક સાઈન થીટા ઉડી જશે અને બે ઉડી જશે એટલે ટુ સાઈન થીટા અને ઉપર આવશે કોસ થીટા, માટે જી બાય ટુ સાઈન અપોન કોસ એટલે ટેન થીટા આવી જશે. માટે આર બાય ટી સ્ક્વેર બરાબર જો જી બાય ટુ ટેન થીટા અને આર બરાબર જી ટી સ્ક્વેર અપોન ટુ ટેન થીટા. સર એ ખબર પડે છે ને? હર્ષ પટેલ મી કોઈ તકલીફ હોય તો કહેતા જજો. ચલો થઈ ગયું છે બધાનું કે બાકી છે? થેન્ક યુ સર. ઓકે. ચલો તો આગળ લખ્યા. એક કોણ, એક કોણ એક્સ અક્ષ પર ગતિ કરે છે તેનું સ્થાન એક્સ બરાબર એટી ક્યુબ પ્લસ બીટી સ્ક્વેર એક કણ x અક્ષ પર ગતિ કરે ત્યારે તેનો સ્થાન x બરાબર at ક્યુબ પ્લસ bt સ્ક્વેર